Good morning, everybody. Pela to bada vidyarthiyo ne congratulations ke tame aagla dharan ma pragati karo cho ane pragati karta rahesho evi mari shubhkamna chhe. Hava vidyarthi mitro tame atyar sudhi tense bhanta aavya cho. Have tense vishe pela maahiti ke aapne ketla tense chhe lagbhag ne khabar chhe ke 12 tense chhe. અને એમાં પણ પહેલો ટેન્સ તો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ પણ અત્યાર સુધી લગભગ તમે ટેન્સ શીખ્યા છો છતાં પણ ઘણા વિદ્યાર્થીઓ આના વિશે થોડો હાવ અનુભવે છે કે ઇંગ્લિશ એટલે મને નહીં આવડે પણ ઇંગ્લિશ સાવ સહેલું છે એટલે આપણે વધારે પડતી કાંઈ એના વિશે હાવ અનુભવવાનો નથી ડર નથી હોવો જોઈએ કારણ કે આપણે અંદર એવો ડર હોય છે મને ઇંગ્લિશ માં નહીં આવે માર્ક્સ નહીં આવે મને ઇંગ્લિશ આવતું નથી પણ એ બધું આપણે એક બાજુ મૂકી દેવાનું છે અહીંયા આપણે પેલા કાર્ડ થી શરૂઆત કરશું અને આમાંથી ઘણા વિદ્યાર્થીઓ તો મારી પાસે ભણી પણ ગયા છે હવે જુઓ ધ સિમ્પલ પ્રેઝન્ટેશન સાદો વર્તમાન કાળ તો કે અત્યાર સુધી તમે ભણતા આવ્યા છો પણ કેવી રીતે વાક્ય બનાવવું છે વાક્ય શબ્દનો ઉપયોગ કર્યો નથી પેલા ફોર્મેશન ફોર્મેશન એટલે આપણે ખબર હોવી જોઈએ કે વાક્ય રચના કહેવાય છે શું કહેવાય તો કે વાક્ય રચના તો કે વાક્ય રચનામાં શું હોય તો કે પેલા સબ્જેક્ટ પછી વર્બ હોય વર્બમાં પણ આપણે ખબર હોવી જોઈએ કે V1 અને V5 V1 કોને કહેવાય અને V5 કોને કહેવાય એના વિશેની માહિતી આપી દઉં V1 એટલે મૂળ રૂપ અને V5 એટલે SKESH વાળું રૂપ આ બંને આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ પછી ઓબ્જેક્ટ એટલે કર્મ અને અધર વર્ડ એટલે અન્ય શબ્દ ખાસ ધ્યાન રાખજો એ સબ્જેક્ટ એટલે વિષય નથી કહેવાનો સબ્જેક્ટ એટલે કર્તા વર્બ એટલે ક્રિયાપદ ઓબ્જેક્ટ એટલે કર્મ અને અધર વર્ડ એટલે અન્ય શબ્દ આ જે આપણે વાક્ય બનાવવા માટે પહેલા કઈ રીતના વાક્ય બનાવવું એના વિશેની વાત થી પછી ઉપયોગ ક્યાં હોય છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે ઉપયોગ ક્યાં આપણે કરીએ છીએ તો કે રોજબરોજની ક્રિયા આપણે દરરોજની ક્રિયા છે તે પછી ટેવ વસ બાબત આપણી જે ટેવ છે તે બાબતમાં પછી ગણિત વિજ્ઞાનના સિદ્ધાંત પછી સનાતન સત્ય રૂઢિ પ્રયોગ કે કહેવતને દર્શાવવા માટે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે હવે જુઓ આ એના માટે યુઝ થયું હવે એવા કયા શબ્દો છે કે જે આપણને ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે છે તો એના માટે ટાઈમ ઇન્ડિકેટિંગ વર્બ એટલે કે સમયદર્શક શબ્દો તો કે કયા સમયદર્શક શબ્દો છે એમાં પહેલું એવરીડે એટલે દરરોજ ડેઈલી એટલે પણ દરરોજ ઓફન એટલે વારંવાર આમાં ખાસ ધ્યાન ટી છે સાયલેન્ટ વર્ડ છે એટલે ઓફન કહેવાનું છે ઓફટન કહી દેવાનું છે ટીનો ઉચ્ચારણ કરવાનો નથી સમટાઈમ્સ એટલે કેટલીકવાર યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે મોસ્ટલી એટલે મોટે ભાગે રેગ્યુલરલી એટલે નિયમિત રીતે જનરલી એટલે સામાન્ય રીતે નેવર એટલે કદી નહીં પછી ઇફ જો આમાં ખાસ ધ્યાન આવો તમારે આ વાક્ય રચના ભણવાની છે કારણ કે ઇફ અને અનલેસ વાળી વાક્ય રચના છે તમારે ફંક્શનમાં આવશે એટલે ઇફ એટલે જો તો હકાર અનલેસ એટલે જો નહીં તો નકાર તો કે ઇફ અને અનલેસ ની વાક્ય રચના કેવી રીતના હોય છે એના વિશેની વાત તો કે ઇફ વત્તા સાદો વર્તમાન કાળ વત્તા અલ્પવિરામ વત્તા સાદો ભવિષ્યકાળ અથવા મોડલ્સ જો ખાસ ધ્યાન મોડલ્સ એ હોય અથવા તો સાદો ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ પછી અનલેસ તો અનલેસ પ્લસ સાદો વર્તમાન કાળ પ્લસ અલ્પવિરામ પ્લસ સાદો ભવિષ્યકાળ અથવા મોડલ્સ હવે નોટ જુઓ મેં તમને સમજાવ્યું કે V1 કોને કહેવાય છે V5 કોને કહેવાય છે તો કે V1 અને V5 નો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે એના વિશેની વાત એના વિશેની નોંધ છે તો કે ત્રીજો પુરુષ એકવચન એટલે ત્રીજો પુરુષ એકવચન એટલે આપણે ખબર છે શું આવે હી સી અને ઈટ અથવા તો કોઈ પણ એકવચનના સાથે એસ કે ઈએસ નું રૂપ મુકાય છે એટલે કે V5 મુકાય છે એસ કે ઈએસ નું શું મુકાય V5 જ્યારે અન્ય કર્તા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે મૂળ રૂપ એટલે V1
rules. S K E S બતાવવા માટેના નિયમ આપણે નોટ જોઈ કે S K E S ત્રીજો પુરુષ એકવચનમાં લગાડવામાં આવે છે તો S ક્યાં લગાડવું અને E S ક્યાં લગાડવું એના માટેના નિયમ એમાં ફર્સ્ટ રૂલ્સ જો ક્રિયાપદની અંતે ઈ આવે યાદ રાખજો ખાસ શું હોય ઈ તો ફક્ત S પ્રત્યય જ લગાડવામાં આવે છે તો કેવી રીતના આપણે ખબર હોય એના માટે એક એક્ઝામ્પલ જો તો કે રાઈટ માં છે ને શું છે ઈ છે તો રાઈટ માં છે ને એસ લગાડ રાઈટ નો રાઈટ્સ પછી સેમ તો સેમ માં અંતે શું છે ઈ તો સેમ નો સેમ બીજો રૂટ જો ક્રિયાપદની અંતે વાય આવે હોય એટલે જો ખાસ વાય આવે હોય અને તેમની પહેલા સ્વર આવે સ્વર એટલે આપણે ખબર છે કેટલા છે તો કે પાંચ સ્વર છે ક્યાં ક્યાં એ ઈ આઈ ઓ અને યુ પહેલી વાત કે પહેલા તો 26 આપણે આ રૂપાવેડ આવેલા છે એમાંથી 5 વોવેલ્સ છે વોવેલ્સ છે એટલે સ્વર છે બાકીના છે કોન્સોનન્ટ છે એટલે કે સ્વર આવ્યો હોય તો ફક્ત એસ પ્રત્યય લગાડવામાં આવે છે એક્ઝામ્પલ જો પ્રે છેલ્લે શું છે વાય વાય ની પહેલા સ્વર સ્વર એટલે આપણે આપ્યો છે શું આપ્યો છે એ તો ફક્ત એસ એસ એ વાય એમાં પણ સ્વર છે એટલે સે નું સેસ પ્રે નું પ્રે સે નું સેસ આપણે ખબર છે પછી એન્જોય y છે અહીંયા છે o છે તો enjoy નું enjoys ખાસ ધ્યાન હવે થર્ડ રૂટ જો ક્રિયાપદની અંતે y આવેલ હોય અને તેમની પહેલા વ્યંજન અને વ્યંજન એટલે ક્યાં ક્યાં a e i o u સિવાયના બાકી બધા તો y નો i કરવાનો છે ખાસ ધ્યાન રાખજો આપણે y આપેલો હોય આનું શું થાય તો કે i કરવાનો છે પછી es પ્રત્યય લગાડવામાં આવે છે ભાઈઓ i કરીને નામ જો એક્ઝામ્પલમાં આયા છે fry fry તળું યાદ રાખજો ખાસ y છે y ની પહેલા a e i o u c y નો શબ્દ છે તો કયો છે તો કે કોન્સોનન્ટ છે એટલે કે વ્યંજન છે તો y નું શું કરવાનું i અને પછી es પ્રત્યય લગાડ્યો એવી જ રીતે try માં જો અહીંયા y છે અહીંયા r છે r છે કેવો છે કોન્સોનન્ટ છે તો try નું try એટલે કે y નો i કર્યો પછી es પ્રત્યય લગાડ્યો તેવી જ રીતે fly તો fly નો fly ખાસ ધ્યાન ફોર્થ નિયમ જો ફોર્થ રૂલ જો ક્રિયાપદની અંતે S, double S, 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 C, H, O, X, K, double J. હા ઘણા આપણે સેક્શન ડબલ છે તો કે આ ડબલ છે આ કઈ નવીન નથી પણ કદાચ તમે શીખા પણ ન હોય ડબલ જે હોય તો પણ ES લગાડે છે એટલે કે ડબલ જે ડાબે હોય તો ફક્ત ES પ્રત્યે લગાડવામાં આવે છે તો એનો એક્ઝામ્પલ જો તો કે ફોકસ ફોકસ આ S છે ES લગાયો ટીચ માં CH આવ્યો છે જો આપણે CH આવ્યો છે તો ટીચ ઇસ ES લગાયો વોસ માં SH છે SH છે તો વોસિસ અને બઝ બઝ એટલે ગણ કરવું તો બઝ નું થયો બઝિસ હવે જુઓ આ બધા રૂલ્સ છે ફોર્મેશન છે યુઝ છે એ માટે પહેલા આપણે વાક્ય કેમ બનાવો એના વિશેની વાત છે તો કે સાદા વર્તમાન કાળમાં એફિર્મેટિવ સેન્ટેન્સ એટલે હકાર વાક્ય અથવા એસર્ટિવ એટલે કે વિધાન વાક્ય અને વિધાન વાક્ય પણ કહી શકો હકાર વાક્ય પણ કહી શકો હકાર વાક્યમાં મોસ્ટ ઓફલી આપણે યસ નો થી જવાબ પણ આપવાનો હોય છે તો એને પણ હકાર વાક્ય કહેવાય છે જો એક્ઝામ્પલ કે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ રાઇઝિસ આમાં ઈ એસ આઈ રિઝન તો કે
son che son le third person singular એટલે ત્રીજો પુરુષ એકવચન son માટે આપણે શું વાપરીએ તો કે it આપણે પહેલે જ કીધું હતું કે he see it હોય ત્યાં આપણે s e s લગાવશું એટલે અહીંયા son છે ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે આપણે e s લગાવ્યું એટલે the son rises એ rise નથી મૂક્યું rise નું v5 મૂક્યું છે in the east સેકન્ડ જુઓ વોટર બોઇલ્સ આમાં એસ જ દે કોઈ નિયમ નથી લાગતો એટલા માટે આમાં ઈ હતો એટલે આપણે ફક્ત એસ જ કર્યો હતો આમાં કંઈ પણ નથી નિયમ લાગતો તો એસ તો લાગે છે કારણ કે એ ત્રીજો પુરુષ છે વોટર છે થર્ડ પર્સન છે એના માટે આપણે ઈટ વાપરીએ છીએ એટલે એસ વોટર બોઇલ્સ 100 સેન્ટીગ્રેડ આપણે ખબર છે કે જ્યારે પણ પાણી ઉકળવા લાગે ત્યારે 100 સેન્ટીગ્રેડે પાણી છે તે ઉકળે છે ત્રીજો જો આઈ ગો ટુ સ્કૂલ ઓન ફૂટ એવરી ડે ઓન ફૂટ એટલે પગે ચાલીને આપણે ટેવ સ્વાભાવિક કે કેવી રીતના આપણે ટેવ છે કે આપણે ચાલીને જ જઈએ છીએ હું દરરોજ ચાલીને સ્કૂલે જાઉં છું તો ચાલીને જઈએ છીએ તો ચાલવાની આપણી ટેવ છે પણ આયા છે એટલે આપણે કંઈ કો મૂક્યું છે હા કદાચ તમે કહેશો કે સર આયા કો આવ્યું છે તો આયા તમે ઈએસ મૂક્યું છે પણ યાદ રાખવાનું છે ખાસ ઈએસ ક્યારે લાગે જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે છે આ તો ફર્સ્ટ પર્સન છે તો આપણે મૂળ રૂપે મૂકવાનું આવે છે એટલે મૂળ રૂપે આઈ ગો ટુ સ્કૂલ ઓન ફૂટ એવરી ડે ચોથું વાક્ય જુઓ અહીં યુ છે તો યુ છે એટલે આપણે ખબર છે કે મિસ ને માટે મૂળ રૂપ જ હોય છે એટલે પ્લે યુ પ્લે ક્રિકેટ ડેઈલી તમે દરરોજ ક્રિકેટ રમો છો સાચી બાબત દર્શાવે છે આપણે પાંચમું સેન્ટેન્સ જુઓ હી સિંગ્સ ભજન વેલ અહીંયા સિંગ્સ છે શા માટે અહીંયા શું આવ્યું થર્ડ પર્સન સિંગ્યુલર છે એની સાથે એસ ઈ એસ વાળું આમાં કોઈ નિયમ નથી લાગતો એટલે એસ તો લગાવ્યો એટલે હી સિંગ્સ ભજન વેલ વિદ્યાર્થી મિત્રો આપણે હકાર વાક્ય જે હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય હવે સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્ય છે કેવી રીતના બનાવવા તેના વિશેની વાત છે તો એની ફોર્મેશન એટલે એની વાક્ય રચના જુઓ પહેલા ડુડસ પછી સબ્જેક્ટ તો ખાસ રાખજો પહેલા ડુડસ પછી સબ્જેક્ટ પછી વીવન પછી ઓબ્જેક્ટ અધરવર અને ક્વેશ્ચન માં હજુ ડુ અને ડસ ક્યાં લગાવો એના વિશેની વાત તમને કહી દઉં જેમ આપણે ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી સી ઈટ અને સિંગ્યુલર નેમ હતું એની સાથે ડસ જ્યારે અન્ય કર્તા સાથે અધર સબ્જેક્ટ સાથે આપણે શું લગાવશું ડુ એટલે ખાસ ધ્યાન કારણ કે ડુ ક્યાં લગાવવું ડસ ક્યાં લગાવવું એ તમારા માટે ખાસ જોવાનું છે કે હી સી ઈટ હોય તો ડઝ લાગે અને અન્ય કરતા કે અધર સબ્જેક્ટ હોય તો ડુ લાગે એટલે ખાસ ધ્યાન હવે જો આમ એનું સેન્ટેન્સ છે કેવી રીતના પ્રશ્નાર્થ વાક્ય બનાવો કારણ કે આ વાક્ય તમારે ડાયરેક્ટ ડાયરેક્ટમાં કામ આવશે એક્ટિવ પેસિવમાં કામ આવશે ફંક્શનમાં કામ આવશે કન્જક્શન એટલે સિન્થેસિસમાં કામ આવશે કારણ કે આ વાક્ય કેવી રીતના આપણે જોઈન્ટ કરવા કેવી રીતના પ્રશ્નાર્થ વાક્ય છે અને કેવી રીતના આપણે બનાવવું એના વિશે તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ખાસ ઉપયોગ થશે અને કેવી રીતે આમાંથી ચેન્જ કરવો કાળ ચેન્જ જો પહેલું વાક્ય પહેલા ડુ ડુ છે તો આપણે કીધું છે ડુ હોય તો અન્ય કરતા અન્ય કરતામાં હી સી સિવાય આવે તો આપણે એમ કહ્યું ડુ યુ રીડ અ બુક એવરી ડે અને આ વાક્ય કેવી રીતના બને પેલા હેલ્પિંગ વર્બ હેલ્પિંગ વર્બ એટલે ડુ અથવા ડસ તો ડુ એટલા માટે મૂકું કારણ કે આપણે યુ ના પ્રમાણે અહીં યુ છે એને અનુસંધાને આપણે ડુ મૂક્યું છે પછી તો આપણે ખબર જ છે કે અહીં રીડ છે શું છે તો કે વી વન છે બાકી તો ઓબ્જેક્ટ અને અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક ક્વેશ્ચન માર્ક આ વાક્ય રચના વ્યવસ્થિત શીખશો તો જ તમને વાક્ય બનાવતા આવડશે અને તોય તમે ઇંગ્લિશ દરરોજ કેવી રીતના બોલવું એ ખ્યાલ આવશે બીજું સેન્ટેન્સ જો ડઝ સી પરફોર્મ
a dance on the stage daily. અહીં આપણે does આવ્યું છે શું છે see see એટલે થર્ડ પર્સન સાથે does જો આપણે લખ્યું છે he sees સાથે does એટલે આપણે see છે તો does અને be one નું be one જ does Minal speak Urdu in the school regularly તો અહીંયા પણ Minal છે થર્ડ પર્સન એટલે does અને be one do they teach English અહીં જો વાક્યમાં આયા ધેય છે એટલા માટે આપણે ડુ મૂક્યું છે બાકી તો વી વન જ આવે છે અને ઓબ્જેક્ટ નું ઓબ્જેક્ટ ફિફ્થ સેન્ટેન્સ જો ડઝ હી વોક ફાસ્ટ ઇન ધ મોર્નિંગ ડઝ એટલા માટે કે હી છે અને વી વન નો વી વન પણ ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવી પણ ભૂલ કરે છે કે ડુ ડઝ મી કોઈ છતાં પણ અહીંયા યસ મૂકી દે છે અથવા યસ મૂકી દે છે તો આ ES મૂકવાથી અને S મૂકવાથી વાક્ય પડે રહો કારણ કે ઘણી વખત તમને ખ્યાલ આવતો નથી કે અહીંયા ડુ અથવા ડઝ આવી ગયું છે તો અહીંયા આપણે મૂળ રૂપ જ હોય છે મૂળ રૂપ જ મૂકવાનું હોય છે ખાસ ધ્યાન રાખજો કારણ કે આ ભૂલ થાય નહીં આ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હતા હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકારવા એની ફોર્મેશન જુઓ તો કે પહેલા સબ્જેક્ટ સબ્જેક્ટ પછી ડુ ડઝ does pachi not jo khas do does pachi not che pachi v1 ghani vakat vidyarthi mitro evi pan bhul kare che ke do does pachi v1 ane v1 pachi not muke che to vakya khotu pade karan ke not che e apne mane do does pachi ane v1 ni pehla j hoy che pachi object ane pachi other words etlo pehlo sentence નકાર નો પેલો સેન્ટેન્સ જો મનોજ ડઝ નોટ વર્ક જાય ડઝ આવ્યું છે કારણ કે મનોજ છે ત્રીજો પુરુષ એકવચન એટલે ડઝ એના પછી આઈ એમ નોટ છે તો આપણે પણ નોટ વી1 તો કે વર્ક અને ઓબ્જેક્ટ તો હાર્ડ ડેઈલી વર્ક હાર્ડ સતત કામ કરે છે ડેઈલી આપણો અધર વર્ડ છે બીજો સેન્ટેન્સ જો યુ ડુ નોટ સી અ મૂવી ડેઈલી યુ સાથે ડુ એના પછી નોટ એના પછી બી વર્ડ એટલે યુ ડુ નોટ સી અ મૂવી ડેઈલી થર્ડ સેન્ટેન્સ જો હી આવ્યું છે એટલે ડઝ પછી વચ્ચે નોટ અને એની પછી વી વર્ડ આમાં પણ ધ્યાન રાખજો કે હંમેશને માટે આમાં પણ એસ કે એસ વર્ડ રૂપ આવે નહીં કારણ કે અહીંયા પણ આપણે ડુ અને ડઝ આવી ગયું છે એટલે હંમેશને માટે મૂળ રૂપ જ હોય છે સ્ટડી વેલ ચોથું વાક્ય જો My father does not punish me. My father છે. Father છે શું છે? તો કે singular name છે. Singular name છે એટલે એના સાથે does પછી not અને punish me એટલે punish છે એ v1 છે અને me એટલે object છે. Subordinate object છે. ગૌણ કર્મ છે. Fifth sentence જો the lion does not hunt a deer daily. લાયન છે ઈ પણ નેમ છે થર્ડ પર્સન છે એટલે ડઝ એના પછી નોટ અને પછી વી1 હન્ટ એટલે શિકાર કરવો ઓર ડિયર એટલે ઓબ્જેક્ટ હરણ અને ડેઈલી એટલે દરરોજ અધર વર્ડ્સ છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા હકાર પ્રશ્નાર્થ અને નકાર વાક્ય છે એનો અભ્યાસ કર્યો બાકી આની એક્સરસાઇઝ છે આપણે નેક્સ્ટ લેક્ચર